મધ્ય પ્રકરણના 52મા વચનામૃતમાં કૃપાવાક્ય છે. કીર્તનની સમાપ્તિ પછી શ્રીજી મહારાજે સંતો અને હરિભક્તો સામે જોઈ કૃપા કરીને વાત કરી. આ સંસારને વિશે ગ્રહસ્થ અને ત્યાગી આ બે પ્રકારના અમારા આશ્રિતો છે. એ બેના માર્ગ જુદા જુદા છે. ગ્રહસ્થનો માર્ગ જુદો અને ત્યાગીનો માર્ગ જુદો. ભજન એક જ, ભક્તિ એક જ, ઉપાસના એક, પણ જે પ્રકારે માર્ગ જુદા છે એ શ્રીજી મહારાજ જી કહેવા માગે છે. કેટલીક બાબતો એવી છે ગ્રહસ્થને શોભા આપે અને સાધુને શોભા ન આપે, તો કેટલીક બાબતો એવી છે જે સાધુને શોભા આપે એ ગ્રહસ્થને શોભા ન આપે. એ બુદ્ધિવાળા હોય એને ખબર પડે, બીજાને તો ખબર ન પડે. જેમ કે ગૃહસ્થાશ્રમી છે એને ધન દોલત, હાથી, ઘોડા, ગાય, ભેંસ, મેળી, હવેલી, સ્ત્રી, છોકરા, ભારે ભારે વસ્ત્ર, આભૂષણ, આ બધું ગ્રહસ્થને શોભારૂપ છે. અને એ બધા જ પદાર્થ ત્યાગીને દોષરૂપ છે, અનફિટ લાગે. કોઈ સંત હોય ભલે સારા મોટા, પણ બે ચાર વીંટીઓ પહેરેલી હોય સોનાની અને એમાં પાછા મંગળના નંગ, શનિના નંગ, બુધના નંગ, ગુરુના નંગ, ચેલાના નંગ બધા ચોંટાડેલા હોય, આવા દાગીના હોય, સરસ મજાના મોતીના હીરા જડિત સોનાના હાર પહેર્યા હોય એવા એક સંતને કલ્પો તો એ કેવું લાગે? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે ગ્રહસ્થને શોભે. બે ચાર ગોળી બાંધી હોય, ડોબા બે ચાર ઘરને ઉંબરે બાંધેલા હોય આંગણામાં, ડોબા એટલે આમાં ભેંસ લખ્યું છે, એ ડોવાતા હોય, વલોણા ચાલતા હોય, છાણ વાસીદા થતા હોય, એ બધું ગ્રહસ્થને શોભે. ગ્રહસ્થની શોભારૂપ છે. ઊંચી મેળીઓ હોય, અટારીઓ હોય, બંગલા હોય, આ બધું ગ્રહસ્થને શોભે. ભારે ભારે વસ્ત્ર આભૂષણ, આજે આવો કોટ પહેર્યો ને કાલ જાકીટ પહેર્યું, ભરમદાર પેન્ટ પહેર્યું ને ચાલશે, તમને કદાચ એ શોભશે. ગ્રહસ્થને એ શોભારૂપ ગણાય. આનો અર્થ એમ ન ખેંચતા કે તો પછી આપણે ભારે ભારે વસ્ત્રો કરાવીએ. શ્રીજી મહારાજ કહે છે એ અનિવાર્ય નથી, પણ કદાચ તમારો મોભો, તમારી શક્તિ હોય અને તમે ભારે કપડાં પહેરો તો એ કદાચ ગ્રહસ્થને શોભે, સાધુને ન શોભે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કોઈ શાલ દુશાલા એટલે એવા રંગબેરંગી ને જરિયાની કદાચ કોઈ ઉડાડી જાય તો સંતો એ વસ્ત્ર અન્ય સ્મય ગમે તેને આપી દેવું, કંઈક કરવું, પોતું ઓઢવું નહીં. જેના ઉપર ભગવો કલર ના ચડે એવું વસ્ત્ર પછી સાધુ પુરુષો ઓઢતા નથી. હવે દાખલા તરીકે કેટલીક વાત સાધુને શોભા રૂપ હોય છે. વનમાં રહેવું, વસ્ત્ર વિના કોપીન ભર રહેવું,
માથામાં ટોપી ગાલવી, દાઢી મૂછ મુડાવી નંખાવી, એ અમને શોભારૂપ છે. તમે શું કામ માંડ્યા છો? દાઢી મૂછ મુડાવી નાખવી, ગ્રહસ્થની શોભા તો જરા વટ બંધ મૂછો રાખે અને એવો મૂછોનો આંકડો એના ઉપર એની શક્તિ મપાય. શક્તિ જતી રહી ને એટલે બધા એ સાફ કરવા માંડ્યા દરરોજ. આ બધું સાધુને શોભારૂપ છે. એ ગ્રહસ્થને શોભારૂપ નથી. ભગવાન વસ્ત્રો રાખવા, તમને કદાચ બહુ મહિમા હોય ભગવાન વસ્ત્રનો અને ભગવો ખેસ તમે ઓઢવા માંડો, એ તમને જરાય નહીં શોભે. શ્રીજી મહારાજ કહે છે સાધુને શોભારૂપ છે. કોઈ ધૂળ નાખે, કોઈ ગાળો દે, એ અપમાનને સહન કરવું એ સાધુને શોભારૂપ છે, ગ્રહસ્થ નહીં. કોઈ ધૂળ દે, કોઈ ગાળો દે તો એની સાથે સમાધાન કરી લેવું કે ભાઈ આ ન ચાલે હો, નહીં તો મારી પાસે બીજી ધૂળ ઘણી છે, ધ્યાન રાખજે એમ કેવું પડે. દર ભાઈ લે આ બરડો બે તું દેતો જા, બીજું શું, એમ ના ચાલે. ગ્રહસ્થને એ શોભારૂપ નથી, સાધુને શોભે. કદાચ સહન કરવું એ સાધુની શોભા છે. અને આ બધું જ ગ્રહસ્થને દોષરૂપ છે. એટલે સંસારમાંથી નિસર્યો અને ત્યાગી થયો એને વિચારવું કે હું કયા આશ્રમમાં છું. પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહીં. અને સમજવું હોય એને કોઈ વઢીને કે તો એ ગુણ લે છે. અને મૂર્ખ હોય એને કોઈ હિતની વાત કહે તો મૂંઝાઈ જાય છે, ધૂંધવાઈ જાય. અહીં મૂંઝાઈ જાય એનો અર્થ ધૂંધવાય. હિતની વાત કહેવા જાઓ કે આ તને શોભતું નથી, આ તને કઈ શોભે, માટે કઈક તો વિચાર કર, ત્યારે ધૂંધવાય, એને ક્રોધ આવે. આ મૂળજી બ્રહ્મચારી નતનજી એ ક્યારે મૂંઝાતા નથી. એટલે એમની સાથે અમારે ઘણું બને છે, ગમે એમ વઢો ને ક્યારે મૂંઝાય નહીં. એમને એકલાને વઢો કે સભા વચ્ચે વઢી નાખો. સ્વામિનારાયણ ભગવાન મુકુંદ બ્રહ્મચારીને ઘણી વાર વઢતા. એટલે આપણી અત્યારની દ્રષ્ટિએ કહીએ તો મહારાજ એમને હેરાન કરી નાખતા. એકવાર મુકુંદ બ્રહ્મચારી જોડા ચોપડતા હતા. હવે નવી પેઢીને તો ખ્યાલ ન હોય, પહેલા જે આપણે પગરખાં બને ને એને જરા તેલ ચોપડવું પડતું, નહીં તો પહેરી ન શકાતા. તો બ્રહ્મચારીજી બેઠા બેઠા બાર ચોકમાં જોડા અને તેલ ચોપડતા હતા. શ્રીજી મહારાજ એ વખતે અક્ષર રોડીમાં બિરાજતા હતા. એક હરિભક્ત આવ્યા દર્શને, ઓ બ્રહ્મચારી મહારાજ જય સ્વામિનારાયણ. હો જય સ્વામી, થોડી વાર બેસો જાઓ સભામાં, હમણાં શ્રીજી મહારાજના દર્શન થશે. દર્શન તો થશે પણ લાવો હું સેવા કરું. ના ના, મારા હાથ બગડેલા છે ને હું આ કરું છું. ના હો ના, લાવો હું સેવા કરું. આ ભગત ભાવિક હતો એટલે બ્રહ્મચારી મહારાજ પાસેથી ચિથરો લઈ લીધું અને એ બ્રહ્મચારીજીના જોડા હરિભક્ત ચોપડવા લાગ્યા અને શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાંથી બહાર પધાર્યા. બ્રહ્મચારીજી, હા મહારાજ, આ તો બહુ મોટા હરિભક્ત છે અને એની પાસે તમે આ જોડા ચોપડાવો છો. મહારાજ, મેં તો ના પાડી પણ પરણે લઈ લીધા. નહીં, આજથી જોડા ન પહેરશો. ઓ, કેવી સજા! સારું મહારાજ, નહીં પહેરું. હવે એ વખતે તો ટાળ તડકામાં દમ દખતી ધરા, કાંટા કાંકરા એમાં મહારાજની સાથે સાથે ચાલવાનું હોય, જોડા નહીં પહેરવાના, નહીં પહેરું, મૂંઝાયા નહીં.
અરેરે કેમ થશે ને હવે શું થશે ને, પગમાં મોટી મોટી બાવળની સોળો વાગશે ને કઈ નહીં, નહીં પહેરો, નહીં પહેરવું, બસ જરાય ખુશ, મૂંચાયા નહીં, ખીજાયા નહીં, એવું મારો શું વાંક. નહીં તો આપણે તરત દલીલ કરીએ, પૂછો એમને, મેં તો ગણી ના પાડી, એ લઈ માંડ્યો પરાણે, ના કઈ નહીં. માણસને જયારે વઢો ને ત્યારે દોષનો ટોપલો બીજા ઉપર ટોળે તરત જ, પણ એમાં મારો શું વાંક, ના બિલકુલ નહીં, કઈ દલીલ નહીં, કશું જ નહીં. જોડ્યા પહેર્યા વગર જ ચાલતા હાલતા જતા એક દિવસે શ્રીજી મહારાજ બ્રહ્મચારીજીના આસને પધાર્યા. બ્રહ્મચારીજી ભાખરી બનાવતા હતા, સરસ ભાખરી ને ગોળ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ઓહો તમારે જમવાનું બાકી છે? હા મહારાજ, આ ભાખરી તૈયાર થઈ ગઈ છે, હમણાં થાળ ધરીને. તો ભાખરી તો ઠીક, આ ગોળ ને ઘી ને બધું તમે તો જલસા કરો છો, આ ગોળ ને ઘી બાજુ મહારાજ નહીં, ન ખાતા આજથી ગોળ ને ઘી, કઈ નહીં, નહીં કહું તો ખુશ, નહીં તો આપણે હોઈએ તો કઈ આ લુખો ભાખરો કઈ રીતે ઉતરે અંદર, ગોળ ને ઘી ને અહીં થોડાક કઈ દાળ ને શાક ને ચટણી ને કાકડી ભેગા વગાર્યા છે, ના કઈ નહીં, નહીં તો નહીં. આ જિંદગી સમર્પણ કોના માટે છે? સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે છે. એ જાતે આવીને કહે છે કે ગોળ ઘી નહીં તો નહીં, એમાં શું વાંધો છે? અને ભાખરીનું બટકું ને પાણીનો ઘૂંટડો જય 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 અંદર દોડતો, વાર જ કેવી, જે થવું હોય થાય, ભલે ગેસ થાય કે વાયુ થાય, બ્રહ્મચારીજી મૂંઝાય નહીં. સ્વામિનારાયણ ભગવાને આગળ વધ્યા, એક પછી એક પેપર કાઢવા જ માંડ્યા પરીક્ષાના. મહારાજે વિચાર કર્યો કે આ બે પેપરમાં તો બ્રહ્મચારીજી 100 માંથી 100 લાવ્યા એવું છે, જરાય કઈ ભૂલ કરી નહીં, ખીજાયા નહીં, હવે અઘરું પેપર કાઢો, એકદમ અઘરું. એક દિવસે શ્રીજી મહારાજ માણકી ઉપર વિરાજમાન થવાની તૈયારી કરતા હતા અને બ્રહ્મચારીજી એકદમ આવ્યા. મહારાજ કઈ બાજુ, તમારે શું કામ છે, તમે ક્યાં અમારી સરખી સેવા કરો છો, તમારી સેવામાં કાંઈ હવે ઠેકાણું નથી, માટે તમને કહીએ છીએ આજથી ગઢડા છોડીને જતા રહો, અહીં નહીં રહેવાનું તમારે. કેટલું અઘરું પેપર આ હતું, અમારાથી દૂર ચાલ્યા જાઓ. સારું મહારાજ, કઈ વાંધો નહીં. બ્રહ્મચારીજીથી એ પેપર લખવા માંડ્યો, સારું તમે જેમ કહો એમ કરીશ, ને હવે તમે ના કઈ જ નહીં, નહીં દલીલ, નહીં મૂંઝવણ. સારું મહારાજ, ચાલી નીકળ્યા બ્રહ્મચારીજી ગઢડા છોડીને દૂર દૂર ગુજરાતમાં આવ્યા. દભાણના હરિભક્તો બ્રહ્મચારીજી કેમ એકલા, બસ વેકેશન પડ્યું સેવામાંથી. મહારાજે કહ્યું છે દૂર જતા રહો અહીંથી, એટલે તું અહીં જ રહો, અમારા અહીં દભાણમાં રહો. થોડા સમય રોકાયા પછી ઉનાળો આવ્યો, ધોમ ધખવા માંડી, જેઠ મહિનાનો તડકો કેવો હોય, અને હરિભક્તોને યાદ આવે છે શ્રીજી મહારાજ, ઓ કેવી કેરીઓ સરસ થઈ છે. એક ભક્ત કહે છે, અમારા આ આંબાની કેરી એવી મીઠી, શ્રીજી મહારાજ બહુ પ્રશંસા કરે, પણ હવે અમારે જવું કઈ રીતે, આ મહારાજ તો અત્યારે ગઢડા છે, આ બાજુ આવવાના કોઈ સમાચાર નથી, આ કેરીઓ કોણ લઈ જાય? બ્રહ્મચારીથી એવાયું નહીં ને, મુકુંદ બ્રહ્મચારી કહે છે તો હું લઈ જાઉં, ઓ બહુ સારું લ્યો. અને ભાવિક ભક્તોએ વિચાર ન કર્યો, ભાવ હોય ને ત્યાં પછી વિવેક ભૂલી જવાય. બ્રહ્મચારી દભાણમાં રહ્યા ત્યારે ખબર પડી ગઈ હતી કે બ્રહ્મચારીને જોડા પહેરવાની મનાઈ છે, કઈ પણ ગોળ ઘીએ ખાવાની મનાઈ છે, અને ઉપર ધોમ દખે છે,
અને બ્રહ્મચારીજી તૈયાર થયા છે, કેવો તડકો, તો લાવો થોડી કઈ નહીં, કિલો કેરીઓ મોકલી, એવું ના સોચ્યું, ટોપલો તૈયાર કર્યો મોટો. એમાં સંતોએ તો સ્પષ્ટ લખ્યું, 1.5 મણ વજન થઈ ગયું. કારણ કે બધા કે ભાઈ શાનો ટોપલો, મહારાજ માટે કેરીઓ લ્યો, તો મારે આંબે હારી છે, એમણે લાવીને મૂકી. અને બે હરિભક્તો ભેગા થઈ ટોપલો સરસ મજાનો ઢાંકી બાંધી અને બ્રહ્મચારીજીના માથે ચડાવી દીધો. જય સ્વામિનારાયણ. આ ભાવ હોય ને, જ્યાં પ્રેમ હોય ને, ત્યાં પછી બીજો વિચાર જ નથી આવતો કે આ બ્રહ્મચારીનું શું થશે. અને ખુલ્લા પગે આવી ગરમીમાં દબાણથી ચાલતા ચાલતા ગઢપુર પહોંચ્યા. અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ બિરાજે, ત્યાં ટોપલો મૂક્યો અને દંડવત કર્યા. પણ હજુ પેપર બાકી હશે તે શ્રીજી મહારાજ આમ અવળું જોઈ ગયા. જય સ્વામિનારાયણ કયા પણ બોલ્યા નહીં, કેમ છો, ક્યાં હતા, કઈ પૂછ્યું જ નહીં. ત્યાં તો એક માજી દર્શન કરવા આવ્યા, 65-67 વર્ષની ઉંમરના. અને માજી બોલ્યા વગર રહે નહીં, એમ પ્રકૃતિ હોય છે. અક્ષર ઓરડીને ઉંમરે જ્યાં આવ્યા, મહારાજને દૂરથી પગે લાગ્યા ને બ્રહ્મચારીને જોયા ને, એટલે આ માજી કહે છે, બ્રહ્મચારી કેમ હમણાં જણાતા નથી? નહીં તો ઘણી વાર છે ને, કોઈ રાહ જોઈએ કે બહાર દેખાય, કેમ હમણાં 15 દાડાથી દેખાતા નથી? પણ આ તો મંદિરમાં જ માંડ્યા વાતો કરવા. માજી કહે છે, કેમ હમણાં દેખાતા નથી? બ્રહ્મચારી કહે છે, તમને ખબર નથી, મને કાઢી મૂક્યો છે. ઓહો. અને શ્રીજી મહારાજ કહે છે, લઈ જાઓ બ્રહ્મચારીને ઘેર, લઈ જાઓ, જમાડજો, જાઓ બારો બહાર પતાવી દીધો, ચાલો ઘેર. દાદા ખાચરના દરબારની નજીકમાં જ આ માજીનું ઘર. બ્રહ્મચારીજી ઘેર ગયા, છેક દબાણથી ચાલીને આવ્યા છે. આ ડોસીમાં એ લોટ, દાળ ચોખા, ઘી, ગોળ બધું મૂક્યું, એમાંથી ખાલી ભાખરી બનાવી અને બ્રહ્મચારીજી આરોગવા માંડ્યા. કેમાં ગોળ ઘી? મહારાજે એ મનાઈ કરી છે. અને માજીને રીસ ચડી, ખીજાઈ ગયા ઘરના માજી. એવી રીસ ચડીને શ્રીજી મહારાજ પાસે આવીને સંભળાવી ગયા, ઓલ્યો બાપડો બ્રહ્મચારી આટલે દૂરથી આવ્યો છે, એને જય સ્વામિનારાયણ કયા નહીં, સામો જોયો નહીં, એને જોડા પહેરવા દેતા નથી, એને ગોળગી ખાવા દેતા નથી, મોટા દયાળુ થયા છો? ડોસીમાં વડવા માંડ્યા, જરાય દયા નથી આવતી. શ્રીજી મહારાજ મંદ મંદ હસ્યા કરે છે. માજીઓ વઢે ને ત્યારે હસવું, ખીજાવું નહીં, કારણ કે ગયડા માણસને વઢવાનો થોડોક તો અધિકાર આપી રાખવાનો, વઢે. શ્રીજી મહારાજ કઈ બોલ્યા નહીં, હસ્યા. ત્યાં બ્રહ્મચારીજી બે બાટી જમી અને આવ્યા, ટોપલો કેરીને એમને પડ્યો છે. જયાનંદ બ્રહ્મચારી, રોટલી સારી, શાક બધું મહારાજને અર્પણ કરીને ગયા અને શ્રીજી મહારાજ જમવાનું ચાલુ કર્યું, કેરીનો ટોપલો એમને પડ્યો હતો. મુકુંદ બ્રહ્મચારી બોલવા માંડ્યા, આવો ક્યાં ગયા જયાનંદજી, કોઈક આવો, આ કેરી હરિભક્તોએ મોકલી છે, મહારાજને રસ કાઢીને આપો. અને શ્રીજી મહારાજથી હવે રહેવાયું નહીં હો, કે બ્રહ્મચારીજી તમે જ રસ કાઢી આપો ને. રિઝલ્ટ આવી ગયું પરીક્ષાનું, શું આવ્યું? આ મૂળજી બ્રહ્મચારી અને રતનજી ક્યારે પણ મૂંઝાતા નથી, ગમે એમ વઢો ને, સેવામાં રાખી લીધા. સેવામાં રાખ્યા તે કેવા રાખ્યા? એકવાર શ્રીજી મહારાજે કહ્યું, આપણા સંતો બધા જોડ બાંધી લો, મંડળો નક્કી કરો, બ્રહ્માનંદ નિત્યાનંદની જોડ, આવી રીતે અલગ 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 બધા સંતોની જોડ નક્કી થઈ ગઈ. શ્રીજી મહારાજ કે હવે અમે શું, અમારી કોઈ જોડ નહીં, મહારાજ તમે જે પસંદ કરો. એ તો કહે છે, સહજાનંદ મૂળાનંદની જોડ, મુકુંદ બ્રહ્મચારી તો અમારી જોડે છે. તો આટલી પ્રસન્નતા ક્યારે થાય?
કઈક જરા ગમે એવા અઘરા પેપર હોય ને એ જરા સાચે સાચી રીતે લખીએ. ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં બ્રહ્મચારીજીની બહુ પ્રશંસા કરી છે. એમના હાથની કરેલી સેવા અમને ગમે છે. આજે મહારાજ કહે છે આ બ્રહ્મચારીજી મૂંઝાતા નથી તો એમની સાથે અમારે ઘણું બને છે. અને સેવા કરવી ગમે ત્યારે ગમે ત્યાં તો શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે ને એ અમને બહુ ગમે. સેવામાં શું જોઈએ? શ્રદ્ધા જોઈએ. આ ક્યાં વળી સ્વામીએ વેઠ વળગાડી એમ ન થવું જોઈએ. સેવામાં શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધા વગર કોઈ સેવા કરે ને એ અમને નથી ગમતું. શ્રદ્ધા વિના કોઈ જમ્યાનું લાવે તો જમ્યાનું ગમે નહીં, વસ્ત્ર લાવે તો વસ્ત્ર ઓઢવું ગમે નહીં, પૂજા લાવે તો પૂજાએ ગમે નહીં. પૂજા એટલે હાર ચંદન વગર શ્રદ્ધાએ કદાચ કોઈ હાર પરોવા બેસે એ હાર મહારાજને ગમે નહીં. અને શ્રદ્ધાએ કરીને જે કોઈ સેવા કરે એ અતિશય ગમે. હવે એક બીજી વાત, શ્રદ્ધાએ કરીને કોઈ ભક્તિ કરતો હોય અને બીજો કોઈ હરિભક્ત એમાં શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવા આવે, ભક્તિ એટલે સેવા, સેવા કરવા આવે, એના ઉપર ઈર્ષા કરે એ અમને ન ગમે. એટલે તમે સેવા કરતા હો અને બીજો કોઈ સેવા કરે તો પ્રેમથી આવકારવો, આવો લ્યો આ બીજી સાવરણી પડી છે ત્યાં લઈ આવો, આપણે બે થઈને આ સેવા કરીએ. તમે બેસો એ તો હું કરું છું એમ નહીં, આવો આવો આવો. આ તો સેવા છે. જેનામાં શ્રદ્ધા હોય એ બધાને આમંત્રણ. માટે શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત જે ભક્તિ કરે એ જ અમને અતિશય ગમે છે.